बोलो स्वामी नारायण भगवान नी जय। श्री नरनारायण भगवान नी जय। शतान स्वामी 95 मा मंत्र मा प्रवेश करे छे। मनोहर सुंदर मूर्ति सहजानंद सुख रूप नख शिख सुधि निरखता आवे आनंद अनूप। प्रथम प्रभु प्रगटने राखु हृदिया माया अंग अंग अवलोकिने अंतर रहुछा। हे प्रभु તમે નિર્લોભ છો। ઓમ શ્રી નિર્લોભાય નમઃ। 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 તમે લોભિયા નથી પ્રભુ, તમે લેરી છો। લેરી છે એટલે તો આપણે આવો મનુષ્ય જન્મ કેવો સરસ આપ્યો, કિંમતી જોવા માટે આંખ આપ્યું, પેટ પચાવવા માટે આપ્યું, હાથ પગ આપ્યા, બધું આપ્યું, લેરી છે એટલે, નહીં તો ચાર પગવાળા બનાવ્યા હોત તો શું કરત। પોતે તો લેરી છે પણ બીજા ભક્તજનોને પણ કહે છે કે તમે લોભ ન રાખજો, લોભને ઉથલાવો તો થાય, ભલો ભલા થાઓ, કોઈકની ભલાઈ કરો। આપણા ધર્મ ગ્રંથોમાં ઘણી એ કથાઓ છે, એક વણિક હતા, દીકરી એક ને દીકરા બે, મકાન બંગલા બે ચાર બંગલા છે, દુકાનો જાહો જલાલી ચાલે છે, ઘરમાં હિંડોળા ખાટ બગીચા છે, ફરવા માટે ગાડીઓ છે, ગામમાં નામના સારી છે, ને દીકરી થઈ ગઈ 18-20-22 વર્ષની, પરણાવવાનું લગ્ન તૈયાર થવા લાગ્યા ત્યારે દીકરી એટલું જ બોલી કે બાપુજી મને 2 તોલાનો નેકલેસ કરી દેજો ને, 2 તોલાવાળી નેકલેસ, સોનાના નેકલેસની વાત કરે છે। ક્રોધમ એકદમ ઉભારો લીધો, બાજુમાં 5 શેરી તોલું હતું, એવું ફેંક્યું દીકરી ઉપર, કપારમાં વાગ્યું ને લોહીની ધાર થઈ। એને મા બિચારી રડે છે કે તમે આવું શું કરો છો, ન દેવું હતો ન દો તો, આવડું તમે સંતાન પ્રત્યે ભેદ કેમ રાખો છો, આખી દુનિયાની કથા જ, બા દીકરી તમારી સંતાન જ છે, સરકારે તો કાનૂન કર્યો છે, લો કર્યો છે સરકારે કે દીકરીને દીકરા જેટલો જ ભાગ આપવાનો। દીકરી મારી ગાય જેવી જ્યાં દોરે ત્યાં જાય, તુલસીનો ક્યારો જગમગને આંગણીઓ શોભાવી જાય। દીકરી તો એવી છે, સાસરે જાય ત્યારે ભીતુમાં ભણકારા વાગે, અહીંયા મારી દીકરી હતી આવું બોલતી હતી। દુઃખ તમારી દુઃખની વાત કહેવાની હોય મા બાપને તો દીકરી છે, તમે દુઃખ સુખની વાત દીકરી પાસે કરી શકો। દીકરીને બિચારીને તોલું માગ્યું માર્યું, મહારાજ તો નિર્લોભી છે પણ આપણે નિર્લોભી થવાની વાત શીખવે છે, આવા પાપ કર્મથી બચો। પાટા પિંડી કરી દીકરીને પરણાવી, દીકરીનો મગજ હવે કામ કરતો નથી, નાનો મગજ એને ઉથલી જાય છે। 2 મહિના થયા ભાન વગરની દીકરી સાસરે છે, સૂજતું નથી, રસોઈ થતી નથી, પૂજા પાઠ કરે એવી સૌભાગ્યવતી બિચારી દીકરી બહુ સુપાત્ર હતી, આખો દિવસ બાપુ બાપુ કહેતી હતી, પણ બાપુનું હૃદય કઠોર કસાઈ જેવું છે, આવા ન થાજો બાપ, તમે દીકરા દીકરી હોય તો દીકરી તો દીકરાથી પણ વિશેષ વહાલી રાખજો।
બે મહિના થયા દીકરી પિયરી આવી નથી. હવે એનો બાપ ગયો દીકરીના સાસરીએ અને કહ્યું, બેટા દીકરી ચાલને આપણે ઘરે. દીકરીએ કહ્યું, મેં તમે મને માર્યું ને ત્યારથી મેં મનથી પ્રતિજ્ઞા લઈ લીધી છે કે હવે મારા બાપના ઘરનું આંગણામાં પગ ન મૂકું. મારે તમારું આંગણું મેં તજી દીધું, તમારું આંગણું સ્મશાન તુલ્ય છે મારા માટે. બસ દીકરી બિચારી ત્યાં રહી, 5 દિવસ થયા અને દીકરીનું મૃત્યુ થઈ ગયું. આ લોભ કામનો શું, 2-4 મકાન છે ને બધા, ગાડી ને બંગલા કામના શું? મગજ ચસકી ગયો એના બાપનો. 2 મહિના થયા ને એના બાપનું મૃત્યુ થઈ ગયું ને જમપુરીમાં ધકેલાઈ ગયો. લોભ નો કોઈ થોભ હોતો નથી. એટલા માટે મહારાજે કહ્યું છે, આ મંત્ર તો મહારાજના છે જ, એ સદગુણો મહારાજમાં છે જ, પણ આપણા સત્સંગીઓને કેમ રહેવું એ આપણે શીખવે છે. ભલાઈ ન કરે તો કંઈ વાંધો નહીં, પણ આવા તોલાને કંઈ મારકૂટ તો ન કરવી જોઈએ ને. પાપી મનુષ્ય પોતાની પૂરી આયુષ ભોગવી શકતો નથી. પાપ એને ઉપાડે છે. ઘણા દિવસો આ દુનિયામાં રાખશો તો પાપ વધારશે. આ માણસ શું કામનો, કાળ એને ઝડપી જાય છે. માટે કવિએ ગાયું છે, આપણે જરાક ગાઈ જોઈએ. મધમાખીએ મધ ભેળું કીધું, નખાધું ન ખાવા દીધો. મધમાખીએ મધ ભેળું કીધું, નખાધું ન ખાવા દીધું. લૂંટારે તો લૂંટી લીધું રે પામર પ્રાણી. લૂંટારો તો લૂંટી લીધું રે પામર પ્રાણી. મારું મારું કરી મરે છે, અંતે કારણે વશ થાય છે. મારું કરી મરે છે, અંત કાળને વશ થાય છે. મમતાએ ઘેરી લીધો રે પામર પ્રાણી. મમતાએ ઘેરી લીધો રે પામર પ્રાણી. મધ માખી મધ ભેળું કીધું, ન ખાધું ન ખાવા દીધું. મધ માખી મધ ભેળું કીધું, ન ખાધું ન ખાવા દીધું. લૂંટારે તો લૂંટી લીધું રે પામર પ્રાણી. લૂંટારે તો લૂંટી લીધું રે પામર. મહા મહેનતે મધમાખી મધ ભેળું કરે, કેટલા ફૂલ માથે બેસતા જાય અને થોડું થોડું માંથી ક્ષાર લઈ લઈ અને ચૂસીને મધ ભેગું કરે મધપૂડામાં. પણ લૂંટારો આવે એટલે અગ્નિ લગાવે અને બધું એ મધ લઈ જાય, એને કાંઈ કામ ના આવ્યું. એટલે કવિ ગાય છે, મધમાખીની જેમ રોગુ દ્રવ્ય ભેગું ન કરો, અંદરથી કંઈ ધર્માદો આપો, ગરીબોને આપો, ગાયને આપો, દીકરીઓને આપો. તમારી ખેસિયત પ્રમાણે, કેપેસિટી પ્રમાણે આપો ભલે. અને વગર વાંકે જો તમે એમ ને એમ પૈસા ભેગા કરતા હોશો ન્યાય અન્યાય વગરના, તો દીકરાઓને વગર મહેનતે દીકરાઓને જલસા થઈ પડશે. દીકરા જલસા થઈ પડશે એમ નહીં કે મારા બાપુજી ઘણું મૂકી ગયા છે, નહીં કે. માટે જે પ્રમાણે આવક હોય એ પ્રમાણે જાવક કરી ભગવાનને તમારા ધંધામાં પાર્ટનરશીપમાં રાખી અને રહેવું. કેમ રહેવું માનવને, એ આ બધું જનમંગલના મંત્ર તો આર પાર ઉતરી જાય એવા જ આપણા માટે તૈયાર માલ સત્યાનંદ સ્વામી રાખી ગયા છે.
પૂજા પાઠ કરે, ભજન ભક્તિ કરે, કથા કીર્તન કરે, સત્સંગ કરે, દેવ દર્શન કરવા જાય, બ્રાહ્મણોની સેવા, ઘણાની બધી સેવા કરતો હોય, પણ અંદરથી લોભ વૃત્તિ ન જાય, સંતોષ ન થાય, તો એ બધું વ્યર્થ છે. તીર્થયાત્રા કરવા જાય પગે ચાલીને, પણ લોભ ન જાય. તમે લોભની કથાઓ સત્સંગ જીવનમાં વાંચજો કેટલી બધી છે. લોભે કરીને તો નથી છે, લોહીની હું લોભે કરીને ભાઈ ભાઈ કોરટે ચડે છે, લડાઈ કરે છે, ઝઘડા કરે, મારકૂટ કરે છે, આ લોભ કરાવે છે. મહારાજ શતાન સ્વામી કે તમે તો નિર્લોભ છો, એવા છો કે દાતણ આપે એને તમે સીધું ભગવાનનું ધામ આપી દો છો, ને કે તાર ધામ મળવું મુશ્કેલ છે, એમાં સહેલું નથી. ખાલી ચીભડું આપે તોય હે પ્રભુ તમે મોક્ષ આપી દો છો, ખોટું નારિયેળ આપે તોય તમે એનો મોક્ષ આપી દો છો. આવા લેરી છો, લેરી આવ્યા આજ લેરમાં, મહેર કરી મહેરબાન, એવા પ્રભુ છે. એકલો આવ્યો એકલો જવાનો, શું લઈ આવ્યો શું લઈ જવાનો, એકલો આવ્યો એકલો જવાનો, શું લઈ આવ્યો શું લઈ જવાનો, કુટુંબ પરિવારને છોડી જવાનો રે પામર પ્રાણી, કુટુંબ પરિવારને છોડી જવાનો રે પામર પ્રાણી, મધમાખી મધભેડો કીધો ન ખા ખાવા દીધું, મધમાખી મધભેડું કીધું ન ખાધું ન ખાવા દીધું, લૂંટારે તો લૂંટી લીધું રે પામર પ્રાણી, લૂંટારે તો લૂંટી લીધું રે પામર પ્રાણી. ગામ ગાધકડાના નાગજી સોની જોશી જોશી, બધું એ કરે, તિલક ચાંદલા કરે, પૂજા પાઠ કરે, સત્સંગ કરે, જ્યાં મહારાજ જાય એના ભેગા જાય, પાર્ષદો ભેગા ફરે, પણ લોભ વૃત્તિ અપાર. શ્રીજી મહારાજને કયા કરે, મહારાજ અમારે ગામ મારે ઘરે એક દિવસ આવજો. મહારાજ કે એ રસ્તેથી જશો ને ત્યારે આવશું, સવળ એ રસ્તેથી જ્યારે આવે, ગઢપુર આવે, અડતાલ આવે, જ્યાં જાય સમયમાં, ત્યાં મહારાજના પગે લાગીને એક જ એ જ વાત કરે, મહારાજ મારે ઘરે ક્યારે પધારશો. ઘણાને એક જ વાત હોય ને તો એક વાત પકડી જ રાખે, આ કેમ કરશો, આ ક્યારે થશે, થશે બાપા. આ તો અનેક ભુવનનો નાથ છે, એની પાસે કેમ બોલવું એ પહેલું જોવું જોઈએ. મહારાજ મારા ઘરે એક દિવસ આવજો, મને તમને જમાડવાની બહુ હોશ છે. અંતરનું તો મહારાજ જાણે, અંતરનું જાણે, તનકી જાણે, મનકી જાણે, જાણે ચિત્તકી ચોરી, ઉસકે પાસે ક્યાં છુપાવો, જિનકે હાથ મેં દોરી એ પાસે ક્યાં છુપાવો છું, કાંઈ છુપું નહીં રે, અહીંયા જ બેઠા છે તો ક્યાં છુપું રે, આત્માની સાથે જ પરમાત્મા બેઠા છે. જ્યારે એથી વિદાયગીરી થાય ત્યારે પરમાત્મા પહેલાં ઉઠે, પછી એની પાછળ આત્મા જાય. ખાઈએ છીએ પીએ છીએ, ચેતના આપણા શક્તિમાં છે, ઉર્જા છે આપણી શક્તિમાં, એ ઉર્જા દેનારા પરમાત્મા છે. નહીં તો આવું ને આવું શરીર હોય શું નીકળી ગયું અને શું બંધ થઈ ગયું, આત્મા ચાલ્યો ગયો. કિંમતીમાં કિંમતી વસ્તુ તો આત્મા જ, આત્મા એટલે જીવ. અને તમે સમજો જ છો કે જીવની કોઈ નાત જાત કે પશુ પક્ષી કંઈ નથી, તો દિવ્ય ચૈતન્ય છે. કેટલા જન્મ લઈ આવ્યો ને કેટલા જન્મ લેશે, માણસને માણસ બને એવું કાંઈ છે જ નહીં. એટલે શિક્ષાપત્રીમાં લખ્યું છે, ભગવાન શું છે તો કર્મ ફળ પ્રદાતા છે, કર્મ પ્રમાણે આપનારા છે. આપણે એમ થાય કે ભગવાન કહે છે કે નિર્લોભી છે તો બીજાને કેમ આપતા નથી, એના કર્મ પ્રમાણે ભગવાન આપે જ છે, દાતાર છે.
કર્મ ખરાબ છે તો ખરાબ ભોગવે, ભૂંડાઈ ભોગવે. કર્મ સારા છે તો સારી પ્રકૃતિને સારો એને જન્મ મળે ને સારી એની વ્યવસ્થા હોય. એટલું સમજી રાખજો, ભગવાન કર્મ ફળ પ્રદાતા છે, કર્મ પ્રમાણે આપશે. એટલે સારા કર્મ કરવા. હવે જોશીભાઈ ભગવાનની સાથે ને સાથે ફરે, કહ્યા જ કરે ને મહારાજની વાત મગજમાં રહી ગઈ કે હવે આને ઘરે જઈ આવી તો આ વાત પૂરી તો થઈ જાય. ફરી ફરી આ ભગત કહ્યા રાખે છે તે હવે જાય છે દાદા ખાચરની જાનમાં બટવદર. યાદ આવ્યું કે ભટવરના ભદરના રસ્તામાં જ એનું ગામ આવે છે ગાધકડા, તો ત્યાં જઈ આવીએ. એટલે ભગતની વાત પૂરી થાય તો માણકી ઘોડી લઈને બે હરિભક્તોને લઈ પાર્ષદોને લઈને મહારાજ કે ચાલો ચાલો આપણે જોશીભાઈને ઘરે નાગજી જોશીને ઘરે જઈ આવીએ. ત્યાં તો આવ્યા નાગજી જોશીને દરવાજામાં આવીને કહે જય સ્વામિનારાયણ નાગજીભાઈ. જોશીભાઈ શું કરો છો, જાગો છો કે સૂતા છો? મહારાજ જાગું છું, તમે પધાર્યા? તો કે હા, એને ઘરે નથી આવ્યા, રસ્તામાં મળ્યા. તમે કેટલા દિવસથી કહ્યા રાખો છો ને અમારા ઘરે ચાલો, અમારા ઘરે ચાલો, એટલે આવ્યા છીએ. કે ભલે મહારાજ ચાલો ચાલો. શ્રીજી મહારાજની સોથે સાથે જ ચાલ્યા જાય છે, વાતું કરતા જાય ચાલ્યા જાય. અહીંયા સમયો કર્યો અને મહારાજ કે અહીંયા બહુ સત્સંગી ભેગા થયા હતા અને ત્યાં અમે આ વાત કરી એ બધી કહેતા જાય ને ચાલ્યા જાય. શ્રીજી મહારાજ કે હજીએ તમારું ઘર ના આવ્યું? કહેતા તાથી મારું ઘર આવે ત્યારે આપણે જઈશું. તો મહારાજ હજી મારું ઘર આગળ જ આગળ જ. તો આગળ ગયા ચાલતા જ જાય. મહારાજ કે હજી તારું ઘર ના આવ્યું? આ તો ભાગોળ આવી ગઈ, ગામ પૂરું થઈ ગયું, જંગલ આવી ગયું, ખેતીવાડી આવી ગઈ, તારું ઘર હજી ના આવ્યું? એ કે મહારાજ વાતુંમાં ને વાતુંમાં ભૂલી ગયો. હવે પાછા હાલો. મહારાજ કે પાછા નથી ચાલવું, તમારા મનનો ઈરાદો શું છે અંતરનું કહો તો. મહારાજ મારા અંતરમાં એમ હતું કે આવશે તો બે ચાર જણાને જમાડવું પડશે ને આ બધું કરવું પડશે ને, એટલે ઉપર ઉપરથી કહેતો હતો કે હાલો હાલો, અને એટલે હું તમને આગળ લઈ આવ્યો. ભલું થાય તારું, અમને છેટ બટરવદરથી ધક્કો ખવડાવ્યો, આટલો લોભ્યો હતો, જમવા નહોતું દેવું તો કેવું નહોતું ને. મહારાજ મોઢે કહ્યું અને આ તો શર્મિંદો બની ગયો ને, એના નીચે જુએ તો ધરતી ખોતરે જ. મહારાજના દર્શન, સ્વામિનારાયણ ભગવાનના દર્શન પ્રત્યક્ષ થાય, એની સાથે વાતો કરે તોય લોભ નથી જાતો, તોય સ્વભાવ સુધરતો નથી. દુર્લભમાં દુર્લભ શું છે શાસ્ત્રકારો કે, દુર્લભમાં દુર્લભ તો મનુષ્ય જન્મ મળવો એ દુર્લભ છે. દુર્લભ સમજો કે એ ન સમજો, મનુષ્ય જન્મ મળ્યા બાદ દુર્લભ શું છે? મનુષ્ય જન્મ મળ્યા બાદ દુર્લભ તો સત્સંગ છે. સત્સંગ મળવો એ બહુ દુર્લભ છે. આ તો આપણે મળ્યો છે એટલે આપણે એની કદર નથી કરતા, બહુ દુર્લભ છે. હમણાં ગાય પવિત્ર કહેવાય, 33 કરોડ દેવતાઓ એના હૃદયમાં છે, પણ હમણાં જ ગાય અહીંયા આવે તો ફરી આમાં તમે લાકડી લઈને દોડો. અધિકાર માણસને જ છે, ગાંડો ઘેલો આવશે તો અધિકાર માણસને, એને આવવા દેશું? તો દુર્લભમાં દુર્લભ સત્સંગ, પછી શું દુર્લભ છે? સત્સંગ મળ્યા બાદ દુર્લભ છે સ્વભાવ સુધારવો તે, પછી દુર્લભમાં દુર્લભ સ્વભાવ સુધારવો તે છે. સાથે ને સાથે પરમાત્મા છે, દર્શન થાય છે પ્રત્યક્ષ માનવ સ્વરૂપે, છતાંય એનો સ્વભાવ જીવ એટલી અવળાય કે એનો સ્વભાવ હજી સુધરતો નથી. પૂતના ફઈને સામે જ દર્શન થતા હતા, મચિયાના ફઈને સામે જ દર્શન થતા હતા, શિશુપાળને સામે જ દર્શન થતા હતા, સ્વભાવ ન સુધર્યો તો એનું એમ ને એમ અધોગતિ થઈ ગઈ. એટલે મહારાજ વચનામૃતમાં વારે વારે કે અમારે સમજણવાળા સાથે બને છે, અને સીતાજીને સમજણને મહારાજ બહુ વખાણી છે. કારણ વિના દોષ વિના વનમાં મૂક્યા છતાંય
ભગવાન રામચંદ્રજીનો જરાય અભાવ આવ્યો નથી. જેટલા કહો દુનિયાના દુઃખ છે એ બધા એને દુઃખ આવ્યા છે, સીતાજીને છતાંય સહન કર્યા છે. એટલે મહારાજ જ્યારે જ્યારે પરમહંસને પ્રશ્ન પૂછે છે ત્યારે એમ કે તમારું અંગ કેવું છે, આવો મારા ચરણે પગે લાગીને કહો, ત્યારે જે એમ કે મારું સમજણનું અંગ છે, તો મહારાજ ખુશ થાય છે. એટલે જીવનમાં સમજણ રાખજો. કોની સાથે સમજણ એટલે શું, કોની સાથે કેમ રહેવું, કોની સાથે કેમ બોલવું, કયા ટાઈમે શું કરવું. વૃદ્ધાવસ્થા થઈ જાય તો વળી ઠીક છે, પણ નહીંતર સાવધાન રહેવું. સુતા સુતા પણ ભગવાનનું નામ લેવું અથવા લીલા ચરિત્રોને યાદ કરવા, સંભાળી મન ખાલી ન રાખવું. શ્રીજી મહારાજ ત્યાંથી ચાલતા થઈ ગયા. જાનને કહ્યું તું ધીમે ધીમે ચાલજો, હમણાં જ આવું છું ને. માણકી ઘોડી દોડાવતા મહારાજ પધાર્યા છે. ત્યારે ભક્તજનો પૂછે, મહારાજ એટલી વારમાં વળી આવ્યા કે શું વળી આવ્યા, ભૂખ્યા થયા છીએ કે જમવા ન દીધું. એટલે જોશીભાઈ કે કેટલા દિવસો હતા કે જમવા આવજો, જમવા આવજો. આ શા માટે જમવા, ભગવાનને ન દીધું તો એને લોભ વૃત્તિ આડી આવી છે. આવો લોભ આવો છે. એટલે શ્રીજી મહારાજ કહે છે સતાનંદ સ્વામીને, સતાનંદ સ્વામીને કહે છે કે મહારાજ તમે નિર્લોભી છો. કવિ ગાય છે, આપણે પણ ગાઈએ. દાન પુણ્ય જે દીધો હાથે અંતે તે આવશે સાથે, દાન પુણ્ય જે દીધો હાથે અંતે તે આવશે સાથે. હેત રાખો હરિ સાથે રે પામર પ્રાણી, હેત રાખો હરિ સાથે રે પામર પ્રાણી. મધમાખી મધ ભેડો કીધો ન ખાધો ન ખાવા દીધો, મધમાખી મધ ભેડો કીધું ન ખાધું ન ખાવા દીધું. લૂંટારે તો લૂંટી લીધું રે પામર પ્રાણી, લૂંટારે તો લૂંટી લીધું રે પામર પ્રાણી. દાન પુણ્ય દીધું હશે હાથે હાલશે. દુનિયામાં લોભિયાનો કોઈ પાર નથી, અને બધું ઉડાડી દો એવું એ મહારાજ નથી કહેતા. જેટલું છે એટલું ઉડાડી દો એમ એ નથી કહેતા. ચોખવટ કરી દીધી, દસમો ભાગમાં વીસમો ભાગ આપજો ભગવાનને, એટલો એ ન પાડતો, ત્રીસમો ભાગ તો આપજો. ભગવાનનો ભાગ કમાણીમાંથી ન કાઢે તો એ ભગવાનનો ભાગ એના ઘરમાં રહી જાય છે, ઘરમાં રહી જાય, નુકસાન કરે. એટલે ભગવાનનો ભાગ તો દેવો, નિયાણીનો ભાગ તો ચોક્કસ દેજો. દીકરીને એમ નેમ ઠેલીને મૂકી દે, દીકરાને અજબોનો ને ગજબોનો અને લાખોને કરોડોનો આપી દે. તમારી નજરમાં દીકરી આવતી નથી. એટલે લોભ વૃત્તિ છોડી દેવી. એક કથા યાદ આવે છે. એક શેઠિયા છે ને, ફૂલ નામ છે ફૂલચંદ વાણિયા. પક્ષીમાં ચતુરમાં ચતુર કાગડો ને મનુષ્યમાં ચતુર ચતુરમાં ચતુર વાણિયા. ફૂલચંદ શેઠ લોભિયા એટલે અપરંપાર લોભિયા. કોઈ યાચક આવે દરવાજે તો એને મૂઠી લોટ પણ આપવા ન દે ને, પોતે તો લખાતપતિ છે, હિંડોળા ખાટમાં ઝૂલે છે, ઘોડા ગાડીઓ બાંધેલી છે, બે ત્રણ દીકરા છે, ધન સંપત્તિ માલ મિલકત ગામ ગ્રાસ બધું ઘણું બધું છે. પણ યાચક આવે, કોઈ ભિક્ષુક આવે, એને પણ એક મુઠ્ઠી દાણા નથી દેતા. પક્ષીઓ ચણતા હોય એને નથી દેતા, પક્ષીઓ નાખજો દાણા. અમારા ભુજમાં જુઓ, જે દર્શન કરવા આવે ને દાણા લેતા આવે, જેને મનમાં એમ હોય કે થોડું થોડું વાવતા જાય, ઈ વાવતા જાજો, વાવેલું ઉગશે. નહીં વાવ્યું હોય ખેતરને જાશો ને તો ઉડી ઉડીને ધૂળ પડશે આંખમાં.
દીધું હશે એ ત્યાં જાશો ત્યારે મળશે. આપો જમણે હાથે ચાલશે સાથે રે. જીવ જાવું છે, જાવું છે તો નિશ્ચિત છે જ. પક્ષીઓને આપો ને માછલાને આપો. પેલા સરોવરમાં ઝીલતા હોય માછલા, એ ખાઈ શકે એવી વસ્તુ એને આપો. એટલા ફૂલચંદ શેઠ એકદમ બહુ લોભ્યા. એમ કરતા કરતા એને પત્ની બહુ સુશીલા બહુ સારા. દાનવૃત્તિ કર્યા રાખે. એ ન હોય ને તો એને એને માગવા આવ્યા હોય ને રોટલી કે કાંઈ ને કાંઈ દઈ આવે. અને કોઈને કહી દે શેઠ આવે તો કહી દે કે આજે શેઠાણી આ દેવા જતા હતા તો એને ધમકાવે. એમ કરતા કરતા મૃત્યુ નજીક આવ્યું. આરોટે છે ખાટલામ. આવા હતા બોલો વઢીએ લેતા એટલે એના પત્નીને એના પ્રત્યે બહુ ભાવ નહોતો. પૈસા પૂરતા દે, ભાવ નહોતો એના પ્રત્યે. એક દિવસે કહ્યું કે હવે તમે આટલા બધા માંદા થયા છો, બીમાર છો, ભગવાનની નજીક જઈ રહ્યા છો, તો જીવનમાં એમ કરો ને એક ગાય આપી. એ ગાયની વાત ન કરજે, કેમ કમાવાય છે તને ખબર છે? અમારા બરડા બધા નમી જાય, હવે દુઃખી થઈ જાય, તે માંડ માંડ પૈસા ભેગા થાય ને અહીંયા દાન કરો ને આ દાન કરો ને આને આપો ને એમ બોલ્યા રાખે છે. બીજી વખત કહીશ તો લાકડી મારીશ. એની પત્ની કે આ હજી આનો સ્વભાવ નથી સુધરતો, આટલું બધું ધન પડ્યું છે શું કામનું? એક ગાય તો જીવનમાં દો તો કે એક ગાય નહીં દઉં ને કંઈ મૂઠી દાણા નહીં દઉં ને બ્રાહ્મણને નહીં દઉં, ખપે તો કમાઈને ખાય, ભૂખે મરે છે શું? અને જીભે તો તળાઈ જાય, પેટમાં જમાતું નથી, પણ લોભમાંથી ઉભારો લીધા રાખે કે આટલા બધે તિજોરીઓ ભરી છે, દુકાન જાહો જલાલી ચાલે છે, દીકરાઓ બધા કમાય છે, અને એક ગાય તો આપો બ્રાહ્મણને અથવા આપણા ગામના મંદિરને. હું જો મંદિરમાં ટકો નહીં દઉં, વાત ન કરજે. એના પત્નીને એમ થયું આ જિંદગીમાં કંઈ દીધું નથી, કંઈક દેવું જોઈએ હો. પત્ની બહુ સારા હતા તમારા જેવા. પત્ની ઘણી વખત સારા હોય ને, દુઃખનો કંઈ દિવસો આવ્યા હોય ને તો એ દુઃખને પરિવર્તન કરીને સુખમાં લઈ આવે. કચરા ભગતના પત્ની સારા હતા, તરત જ કીધું પતિ દેવ તમે શું કામ મૂંઝાઓ છો, ભલે મહારાજ આપને ઘરે આવ્યા, મારી પરણવા વખતે ને મળેલું છે પડલું, એ તમે દઈ આવો વાણિયાને ત્યાંને, એના બદલે તમે રસકસ લઈ આવો, કાંઈ ચિંતા ન કરો. ચિંતાને દૂર કરી નાખે પત્ની, એ સાચા પતિવ્રતા નારી કહેવાય. દુઃખમાં વધારો ન કરે, દુઃખને સહેલેથી તરી દેવા એવી વાત કરીને પતિને સમજાવી દે. ખરેખરા પત્ની આ છે. તો એમ કરો ને તમે દેતા નથી તો માટીની ગાય બનાવો. કે માટીની ગાયમાં તો ટકોય નહીં પડે, એવી તો 100 ગાય બનાવીશ તો મને ચાલશે. કે માટીની ગાય ગાય વાડે તળાવમાં જ લે મીટી બનાવ. અને માટીની ગાય બનાવી આ બેને સુશીલાએ. બાજુમાં ગોર બાપા રહેતા હતા બ્રાહ્મણ. બ્રાહ્મણને કહી આવ્યા કે મેટીની ગાય દેશે આ સમજે એવા નથી, તો મેટીની ગાયમાં સોનાની ચેન મૂકી દઈશ, એટલે એ તમે લઈ લેજો, આ તો કીધી દાન દે એવો નથી. બ્રાહ્મણ સમજી ગયા ભલે, અને માય ચેન મૂકી અને એવી સરસ મજાની ગાય બનાવી, સોનાની ચેન નાખી ગાય બનાવી માટીની, અને કે આ માટીની ગાય બનાવી છે. બ્રાહ્મણને બોલાવું કે હા બોલાવને, આમાં શું એકે પૈસો નથી પડ્યો. કે બોલાવ્યા ભૂદેવને, ભૂદેવ આવ્યા, સંકલ્પ કરાવ્યો અને ગાય માટીની ગાય લઈને ચાલ્યા જાય છે. બ્રાહ્મણ પોતા ઘરે અને આ ફૂલચંદનું આવી ગયું મૃત્યુ, મૃત્યુ થઈ ગયું.
સોનાનું દાન અંદર હતું એ દીધેલું એટલે એને નરકમાં ન પડવું પડ્યું, સ્વર્ગલોકમાં ગયા. ભક્તિ વગર મુક્તિ નથી. અપાર દાન આપો, કરોડો ને હજબો ને ખજબો ને લાખોના દાન આપો, દાનનું ફળ છે સ્વર્ગલોક. સમજી રાખજો, સ્વર્ગલોક છે, આપવું ન આપવું એમ છૂટ આપો, પણ એનું ફળ છે સ્વર્ગલોક. સ્વર્ગલોકમાં ભોગ વિલાસ બહુ ભોગવે, પછી પુણ્ય ખૂટે એટલે પાછું પરિવર્તન આ લોકમાં એને જન્મ લેવો પડે. જન્મ મરણથી રહિત ન થાય, પણ ભક્તિની સાથે જો દાન પુણ્ય કર્યું હોય તો એ ભગવાનનો લોક મળે છે, ભગવાનનું ધામ મળે છે. એટલે ભક્તિ કરજો, દાન ગમે એટલું કરો બહુ અતિ ઉત્તમ છે, એની સાથે ભક્તિની જોડાણ હોવી જોઈએ. જેમ કમળ હોય, કમળ ખીલતું હોય પાણીમાં તરતું હોય એકદમ મજાનું, પણ એની નાળ જો ધરતી સાથે જોડેલી હોય તો જ ખીલેલું રહે, નહીતર ધરતી સાથે જો નાળ જોડેલી ન હોય તો કમળ કરમાઈ જાય. એમ ભક્તોની મનની વૃત્તિ ભગવાનની સાથે જોડેલી હોય તો એનું જીવન કરમાય નહીં, એનું ખીલેલું ફૂલેલું જ રહે. આ ગયા ત્યાં તો વૈતિરણી નદી આવી, જ્યાં જુએ તો ગાય દીધીની ગાય આવી. ગાય શેની હતી? માટીની દીધીતી ગાય આવી. એટલે ગાય તો દીધી નાની હતી, પણ આ તો મોટી થઈને ગાય આવી, ગાય જેવડી જ ગાય. એનું પૂંછડું ઝાલ્યું, જોરે દીધેલ હોય ઘડી એના પૂંછડે તરવું રે. આ ઘેડે મળશો ગાતો કીર્તન હતું, પણ એ હવે મળતું નથી. પૂંછડું ઝાલ્યું અને મીઠી શું થાય, પાણીમાં આમ માટી હાલી જાય તો ઓગળી અને પૂરથી માંથી દીઠી શું, સોનાની ચેન. એ હાય હાય, આને કેટલી ના પાડીતી, સોનાની ચેન દઈ દીધી. હાય હાય, સોનાની ચેન દઈ દીધી. હાય હાય કરતા પોતાનો હાથ બે પૂંછડાથી છૂટા થઈ ગયા અને આ ભાઈ વૈતરણી નદીમાં ડૂબી ગયા. આ લોભ છે એ બુડાડી દીધું. આ ખાલી ફૂલચંદની કથા નથી, આ બધા બેઠા છો ફૂલચંદ જ છો. બહુ લોભ ન રાખો, આનો તો એટલી લોભ હોય કે જમવામાં કોઈ ખાવામાં દરેક બાબતમાં લોભ રાખો. ને સતાન સ્વામી કહે છે, મહારાજ તમે નિર્લોભી છો, જગત સૃષ્ટાના છો સ્વામી પ્રભુ તમે છો અંતરજામી, જગત સૃષ્ટાના છો સ્વામી પ્રભુ તમે છો અંતરયામી, યોગાનંદ પરમ પદ પામી રે પામર પ્રાણી, યોગાનંદ પરમ પદ પામી રે પામર પ્રાણી, મધ માખી મદ બેડો કીધો ન ખાધો ન ખાવા દીધો, મધ માખી મદ બેડો કીધો ન ખાધો ન ખાવા દીધો, લૂંટારે તો લૂંટી લીધું રે પામર પ્રાણી, લૂંટારે તો લૂંટી લીધું રે પામર પ્રાણી. સતાન સ્વામી કહે છે, મહારાજ તમે લોભિયા નથી, લાયકાત પ્રમાણે તમે સૌને આપો છો. સગી માં હોય પણ લાયકાત પ્રમાણે જ એ પીરસે છે. 5 વર્ષનો દીકરો હોય તો 5 લાડવા ન પીરસે, લાયકાત પ્રમાણે આપે. 35 વર્ષનો દીકરો હોય તો 2 લાડવા વધારે પીરસે. એમ ભગવાન લાયકાત પ્રમાણે સૌને આપે છે, ક્યારે પણ ભગવાન લોભિયા થતા નથી. 999 ખાલી તાંતણા બાંધી દીધા હતા પાટો, તોય મહારાજ 999 સાડીઓ આપીને એનું રક્ષણ કરી દીધું. 2 મુઠ્ઠી પંગવા દીધા, એનો કંચનના મેલ બનાવી દીધા. અને આખા જગતની સૃષ્ટિનું સર્જન કર્યું તે આપણા માટે પવન ને તેજ ને હવા ને કેટલું બધું આપ્યું છે. ધરતીમાં અન્ન ઉગાડે છે એ આપણા માટે ઉગાડે છે. એક દાણામાંથી ધરતી માતા અનેક દાણા આપે છે તો ભગવાન કેમ ના આપે? એ તો ધરણી ધર છે. તો સતાનંદ સ્વામી
પુરુષોત્તમ નારાયણ એવા લેરી સહજાનંદ સ્વામીને વારંવાર નમસ્કાર કરે છે. હે ખંભે જરિયાનો કેશ બંસી ધર ગોપવે વિલસિત રાધા વ્રજેશ નંદ કો દુલારો હીરા નંગ જડિત હાર ગજરા તોરાય પાર જરિયાના વસ્ત્રધાર પૂર્ણ ચંદ પ્યારો. હે કાને કુંડળ જડિત બાલે તિલક પડિત મૂર્તિ મનોહર લલિત સ્નેહતિ સંભારો જય જય જદુનાથ હાથ મુરલી ધરે મુગટ માત ગઢપુર પતિ ગોપીના આશરો તિહારો જીરે ગઢપુર પતિ ગોપીના આશરો તિહારો જીરે ગઢપુર પતિ ગોપીનાથ આશરો તિહારો. સજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય.